खड़ा करना हमारी आदत नहीं, सिर्फ हंगामा खड़ा करना हमारी आदत नहीं, सारी कोशिश यही है कि ये सूरत बदलनी चाहिए। अने ये सूरत अले परसोत्तम भाई रूपाला बीजू कोई नहीं भाई, बीजू कई खपतु ही नहीं, अने खपे नहीं, कारण के कहवाई ने के हावत बगड़े तो जंगल चतरे, बापू बगड़े तो बावन गाम पतरे। एटले आपणे तो हमने अहीं कीधु एम के आपणा माटे तो शुभ अवसर आव्यो छे, अने ए अवसर ए परसोत्तम भाई रूपाला आप्यो छे, एटले ए अवसर माटे आपणे ने तालियो थी वधावी लईए। आ एटला माटे तालियो કેમ કે આપણને એક કરવાનું કામ એ એક એના નિવેદને કર્યું છે, અને નિવેદન એ જીભેથી નીકળતું હોય છે, અને જીભે એ સરસ્વતી બિરાજમાન હોય છે। આ સરસ્વતી આપણને મોકો આપ્યો છે કે આપણે બધા હવે એક થઈ અને આગળની જે લડાઈ છે લડીએ। ત્યારે આજે કોણ સાથે છે, કોણ સામે છે, કોણ આપણું છે, કોણ પારકું છે, એનો સમય એ આજ છે। કારણ કે પછી તો જ ખબર પડે કે મુસીબતમાં કોણ સાથ આપે છે, કોણ જયચંદ, કોણ શકુની, કોણ ધૃતરાષ્ટ્ર, એ અત્યારે જ ખબર પડે। અને અમારા પીટી કાકા કે ને કે જયચંદ, હું જયચંદ કહેતો જ નતું તો શકુની જ કહું બધાને, કારણ કે શકુની એટલા માટે, કારણ કે એવા કાવાદાવર અમે, એવા કાવાદાવર અમે કે આજે દાવા દાવાઓ છે, જે દાવપેચો છે, જે ષડયંત્રો છે, એ ષડયંત્રો જાણી જોઈને ક્યાંક આપણામાં જ રહીને એ ફૂટ પાડવાના ધંધા કરે। એક બહુ સારી વાત છે કે જયારે આપણો જ કુળનો કે આપણા જ વંશનો જયારે દુશ્મન સાથે ભળી જાય ને ત્યારે વિનાશ થાય। એક કુહાડીનું, એક કુહાડી એ જંગલમાં આવી, અને એ કુવાડી જયારે જંગલમાં આવી ત્યારે આખી આખું જંગલ દાંત કાઢતું હતું કે આ કુવાડી શું કરી શકવાની। ત્યારે એ કુવાડીને પૂછ્યું કે તું શું કરી શકીશ, તો કે આખું જંગલ ખતમ કરી નાખીશ, તો બધા દાંત કાઢતા હતા, તો એમાંથી એક લાકડું એનો હાથો બન્યું, અને એનો હાથો બની અને આખો જંગલ નો સત્યાનાશ કરી નાખ્યો। એમ આપણા સમાજમાં પણ ઘણા હાથો બનવા વાળા છે, ઘણા ખંભો બનવા વાળા છે, એ મપમમાં ઈશારો સમજી જાય કે કોણ હાથો બને અને કોણ ખંભો બને। અને સાહેબે જે વાત કરી વાત સાથે હું સહમત છું કે આશ્રમ મેઘનો ઘોડો છે, આની ઉપર કોઈ લગામ નથી અને આનો કોઈ સાથી નથી, અને કોઈ બાપ બનવાની કોશિશ ન કરે। આ ઘોડો એ આશ્રમ મેઘનો ઘોડો છે, અને આનો રથી, આનો મહારથી એ ક્ષત્રાણીઓ છે, આનો રથી અને આનો મહારથી એ ક્ષત્રિય સમાજનો એક એક યુવાન છે। એટલે આ જે આંદોલન જે થઈ રહ્યું છે એમાં મને એક મારા મિત્ર પૂછતા હતા, ગઈકાલે ટીવી મીડિયામાં ન્યૂઝ આવ્યા કે પરસોત્તમ રૂપાલાભાઈએ રાજકોટનું પોતાનું ઘર ખાલી કર્યું, તો તમારું શું કહેવું છે? એટલે મારા મિત્રે જવાબ આપ્યો કે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જવું ગમતું નથી, એટલે ટિકિટ આપવી ગમતી નથી, રસિયા રૂપાળાને ટિકિટ આપવી જતી કરવી ગમતી નથી, પણ માય ડિયર પરસોત્તમ રૂપાલા સાહેબ આનું પાંડુ ગાંડું સમજાતા ક્યાં સોચા હતા, ક્ષત્રિય સમાજ કુછ નહીં કરેગા, અરે ગલત જબ તક તોડેગે નહીં। ક્ષત્રિય સમાજ છે, પોતાની અસ્મિતા ઉપર વાત આવે, અને વાત જયારે રોટી બેટી ઉપર આવે ત્યારે કહી દેવા માંગીએ છીએ કે કોઈ પણ જગ્યાએ રોટી બેટી નો વ્યવહાર એ કર્યા નથી અંગ્રેજો સાથે, અમે એક જ વ્યવહાર કર્યો છે ભાઈ, માથા દેવાનો, માથા લેવાનો, બીજો એક કઈ નહીં। હજી સુધી સાંજમાં સમજાવીએ છીએ, રૂપાલા સાહેબ સંધી જાજો, બાકી ભાનમાં લેતા અમને આવડે છે, અને વાર પણ નહીં લાગે। અહીંયા કહેવામાં આવી રહ્યું છે
કે ભાણુ સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત થયા ત્યારે હું એક નાનું સજેશન પણ આપવા માંગુ છું કે હવે આપણે તમામ તાલુકે તમામ જિલ્લા આવેદન પત્રો આપી દીધા છે એ આવેદન પત્રો જ્યારે અપાઈ ગયા છે ત્યારબાદ મારી એક વિનંતી છે કે હવે તમામ તાલુકા પોલીસ સ્ટેશન જિલ્લા પોલીસ સ્ટેશનમાં આપણે એફઆઈઆર નોંધાવીએ અને એ પણ પરસોતા રૂપાલમ વિરુદ્ધ કેમ કારણ કે માનહાની થઈ છે ડિફોર્મેશનનો કેસ એ આપણે બધા જ કરી શકીએ કારણ કે એને મહિલાઓનું અપમાન કર્યું છે અને આ મહિલાઓનું જે અપમાન થયું હોય ત્યારે આપણી પણ જવાબદારી બને છે કે આપણે આગળ આવી અને આઈપીસી ઇન્ડિયન ક્રિમિનલ કોડની અંદર જે આપણે જોગવાઈ છે એ અંતર્ગત આપણે એની પર ડિફોર્મેશનની ફરિયાદ કરીએ એટલે જે રીતે પદ્મિનીભાઈ વાત કરીને કે રેલી નથી એ રેલી નથી એ રેલો છે અને એ પરસોત્તમભાઈ રૂપાલેના પગને તળિયે આવેલો છે અને આ રેલો ફક્ત પરસોત્તમભાઈ રૂપાલાને નહીં એ ભારતીય જનતા પાર્ટીને પણ લઈને ડૂબશે મને હમણાં અહીંયા કહેવામાં આવ્યું કે બાપુ થોડુંક પોચું પોચું બોલજો ધીરું ધીરું બોલજો એટલે મેં કીધું ભાઈ હવે જેની સામે યુદ્ધના મંડાણ થયા જ ગયા હોય અને જેને ટિકિટ આપી હોય તો એમાં ભારતીય જનતા પાર્ટીનું નામ લેવામાં વાંધો શું કેમ કે અલ્ટિમેટલી તો એ દેખાડે છે ને કે ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ એની સહમતિ છે એટલે ટિકિટ આપી નકર ટિકિટ પાછી ખેંચી શકતા હતા એટલે એ પણ ત્યાં કેવું માને છે કે ક્ષત્રિય સમાજે એ રોટી બેટીના વ્યવહાર કર્યા તો અમે એના વિરોધમાં છીએ એટલે આ જે લડાઈ છે એ લડાઈ ચોક્કસપણે લડવામાં આવશે અને જે અહીંયાથી એક વિનંતીના ભાગરૂપે એક નાનું કમતું સૂચન કે 562 જે દેશી રજવાડાઓ છે એ દેશી રજવાડાઓને પણ આપણે પત્ર વ્યવહાર કરીએ તેની સાથે સાથે જે લોકો જે ભાષામાં સમજે છે તો એને પણ એની ભાષામાં જવાબ આપીએ જેમ કે જે લોકો હિન્દુત્વની વાત કરે છે જે લોકો ભગવા રંગની વાત કરે છે તો આપણે આપણા ધર્મગુરુ પાસે આપણે આપણા સાધુ સંતો પાસે શા માટે ન જઈએ આપણે પણ સાધુ સંતો પાસે જઈએ અને જે આ સોમનાથની ધજા ફરકે છે દ્વારકાની ધજા ફરકે છે કે અંબાજીની ધજા ફરકે છે એ ધજા આ હિન્દુત્વ એ આપણા લોહી ઉપર ઉભું છે તો આપણે એટલી તો કહી શકીએ ને કે આપણા ધર્મગુરુઓને કે આપણે આપણી વાત મૂકીએ તો ચોક્કસપણે મને એવું લાગે છે કે આ વાતનું નિરાકરણ આવે અને છેલ્લી એક અંતિમ વાત કે ભાઈ આપણે કલાકારોને પણ કહીએ બહુ બાકાજી કી કરતા હોઈએ તો એ કલાકારોને કહેવાનું ભાઈ ક્યાં ખોવાઈ ગયા હો ભાઈ હવે હમ આવો તમે બહુ ક્ષત્રિય ધર્મની બહુ રાજપૂતોની વાત કરી આજે રાજપૂતોની જરૂર છે કલાકારોની તો હવે અહીંયા આવીને કે બાકાજી કી કરો વધારે વાત ન કરતા હું મારી વાણીને વિરમું છું જય હિન્દ જય ભારત જય માતાજી જય માતાજી